તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબેક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, સીએનબીસી બજારના ઇબેક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું નિશા. ત્યારે જ આજે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે નરેડકો ઇન્ડિયાના નવવર્ણિત પ્રેસિડેન્ટ રાજન બાંદેલકર. રાજનજી સ્વાગત છે અને સૌ પ્રથમ તો કોંગ્રેચ્યુલેશન્સ, તમે પ્રેસિડેન્ટ બની ગયા છો. અને આપણે જોઈ રહ્યા છીએ ઘણા વખતથી તમે નરેડકો સાથે જોડાયેલા છો અને હું પણ ઘણા વખતથી તમારા ઇન્ટરવ્યૂઝ લેતી આવી છું. પાછલા 1-1.5 વર્ષ બધા માટે ખૂબ જ ચેલેન્જિંગ રહ્યું છે. તમે જુઓ તો કોરોનામાં ઘણું ખરું થઈ ગયું, પણ રિયલ એસ્ટેટ ખાસું બઝિંગ હતું ને એમાં ઘણા ખરા કામ પણ થયા છે. પણ હવે તમારો એજન્ડા શું રહેશે એઝ અ પ્રેસિડેન્ટ? નિશા, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ. મારા ખ્યાલથી હું પહેલું ઇન્ટરવ્યુ તમને આપું છું. થેન્ક યુ સર. પ્રેસિડેન્ટ થયા પછી એનું કારણ છે કે લોકોને એમ લાગે છે કે હું મહારાષ્ટ્રન છું, પણ ગુજરાતી એટલું સારું બોલું છું એટલે લોકોને એમ લાગે ગુજરાતી છું. અને હમણાં આપણા દેશમાં ગુજરાતીઓનું જ રાજ ચાલે છે એટલે હું ગુજરાતીમાં બોલું એ આપણા ઇન્ડસ્ટ્રી માટે બી ફાયદાકારક થઈ જાય અને તમારા બધા દર્શકો માટે બી સારું થઈ જાય. સાચી વાત છે. અને તમને ખબર હોય તો આપણે મહારાષ્ટ્રના પ્રેસિડેન્ટ હતા અને ફોર્ચ્યુનેટલી ફોર મી કે જ્યારે કોરોના આવ્યું ત્યારે આઈ વોઝ ટેકિંગ ધ લીડ એન્ડ આઈ વોઝ ધ પ્રેસિડેન્ટ. તો હું જ્યારે બી કામ કરું છું ને તો જ્યારે ટ્રબલ હોય તો ટ્રબલની અંદર તમને પ્રોબ્લેમ હોય, પ્રોબ્લેમની ઓપોઝિટ સાઈડ તમે જો ને તો સોલ્યુશન હોય. અને તમે જોયું હશે કે અમે એટલા બધા વેબિનાર કર્યા અને વેબિનાર કરીને અમે ગવર્મેન્ટને એવી રીતે બતાવ્યું કે ભાઈ અગર આ કોરોના આવ્યું, કોરોના ન તો ગવર્મેન્ટે લાવ્યું, ના અમે લાવ્યું, ના કોઈએ લાવ્યું, પણ આ આપદા આવી છે તો આપદામાં એક જ સોલ્યુશન છે કે આપણે બધા ભેગા થઈએ અને ભેગા થઈને કામ કરો ને તો આપણી શક્તિ કામ કરે, યુનિટી કામ કરે અને એનો જ અમને ફાયદો મળ્યો. સાચી વાત છે, તમે બહુ સાચી વાત કહી. જ્યારે યુનિટી હોય તો વધુ સારું કામ થતું હોય છે. અને તમે જુઓ તો આ યુનિટી કદાચ આ કોરોના કાળમાં દેખાઈ આવી. તમે જો જ્યારે લોકો કહી શકાય કે જે મજૂરો હતા અથવા જો વર્કર્સ હતા એ પાછા ગામ જતા રહ્યા, તમે જુઓ અહીંયા કન્સ્ટ્રક્શન હોલ થઈ ગયું, ઘણા બધા પ્રોજેક્ટ સ્ટોલ થઈ ગયા, પણ જેટલા ઝડપે તમે એને પાછા રિવાઇવલ તરફે લઈ આવ્યા, પ્રોડક્ટ્સ પ્રોજેક્ટ્સ કમ્પ્લીટ થતા આપણે હવે જોઈ રહ્યા છે, આ ખૂબ જ સારું કામ થયું છે. અત્યારની સ્થિતિ શું છે એનું હું તમને કહું ને, સૌથી મોટું ક્રેડિટ છે ને કે આપણે વડપ્રધાન છે ને નરેન્દ્ર મોદી ભાઈ એમને આપું છું. તમે વિચાર કરો કે તમે થેન્ક્સ ટુ તમે બધા મીડિયા વાળાએ તમે લોકો શું કર્યું કે જો સરકાર કાંઈ નથી કરતી અને સરકારે જોયું કે આ બધા લોકો પગે ચાલતા જાય છે, લોકોને જવા માટે ટ્રેન નથી, બસ નથી. અરે પણ તમે સમજા નથી, ત્યારે બસ કે ટ્રેન આપ્યું હોત તો હજી કોરોનામાં વધી ગયો હોત. પણ એને શું કર્યું કે એને આને આ ચીજ માટે એને એક્સેપ્ટ કર્યું કે હા સાચે સરકારે આની ઉપર કોઈ પ્લાનિંગ નથી કર્યું, તો તમે માનશો નહીં એ ટાઈમે એ લોકોએ સૌથી પહેલા કન્સ્ટ્રક્શન વર્કર જે સાઇટ ઉપર હતા એ સાઇટ એને ચાલુ કર્યું. એનો ફાયદો શું થયો, જે લોકો જતા હતા એ લોકોને બંધ થઈ ગયું અને જે લોકો ગયા દેશમાં એ લોકોની દેશમાં બી સગવડ નથી. કેમ કે જો લોકડાઉન આખા ઇન્ડિયામાં હતું, હું શું કહું છું લોકડાઉન આખા ઇન્ડિયામાં હતું એટલે લોકો અહીંયા રે કે ત્યાં રે, લોકડાઉન લોકડાઉન જ હતું. પણ જયારે એ લોકોને ખબર પડી કે આપણે અહીંયા સાઇટ ઉપર છે અને સાઇટ ઉપર કામ ચાલુ થઈ જાય, ટ્રાન્સપોર્ટેશન ચાલુ કર્યું, સિમેન્ટનું ચાલુ કર્યું, સ્ટીલનું ચાલુ કર્યું અને લોકલ લેબર, એટલે એનાથી શું થઈ ગયું કે જે બંધ થઈ ગયું હતું લોકોને એમ આંખની સામે જે અંધારું હતું ને અંધારુમાં એક આશાની કિરણ દેખાણી, આ આશાની કિરણની ઉપર જ અમે કામ કર્યું. અને સરકારે 100% હું તમને કહું કે હરદીપસિંહ પુરી સર બોલો કે દુર્ગાશંકર મિશ્રાજી બોલો, આપણા વડપ્રધાન નરેન્દ્ર મોદી ભાઈ, આ બધાએ એટલું અમને સપોર્ટ કર્યું ને. હકીકતમાં તમને કહું ના કે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં છે ને કે તમે કોઈને કહો કે અમે ડેવલપર છે એટલે સામે વાળો હસવા લાગે, લોકોને એમ લાગે કે અમે ચીટર છે, અમે ફ્રોડ છે, અમે જે કમિટ કરીએ એ નથી આપતા. પણ એ શું છે, એ થિંગ્સ ઓફ પાસ થઈ ગયું. હકીકતમાં હું જયારે બી તમને આના પહેલા ઇન્ટરવ્યુમાં બી કીધું છે કે અમારું રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી 2 ઈરામાંથી નોન થશે, એક ઈરા બિફોર રેરા એન્ડ ઈરા પોસ્ટ રેરા. તો રેરાની પહેલા શું હતું કે અમારી નાકમાં દોરી નાખવાવાળો કોઈ હતો જ નહીં. એટલે તમને ખબર છે કે હું શું કહેવા માંગુ છું, બહુ ખુલાસેથી કહેવાની ઈચ્છા નથી. પણ હવે શું થઈ ગયું કે અમે જે બી લેફ્ટ રાઈટ જતા હતા કે અમે જે રૂલ્સ બધા બરાબર ફોલો નથી કરતા હતા એ બધું હવે બંધ થઈ ગયું. હવે રેરામાં શું થઈ ગયું કે અમારી માથાની ઉપર અમને ખબર નથી પણ એક કેમેરા લાગી ગયો, આપણે કહીએ ને કે સર્વેલન્સ, એવી રીતે એક
આપણી રેરાની અથોરિટી બેસી ગઈ તો એના હિસાબે અમને ભી ખબર છે કે અમે રાતના સુતા હોય ને તો ભી કોઈ ને કોઈ ત્યાં જોઈએ છે. તમે કેટલા ઓનેસ્ટી સાથે કહી રહ્યા છો રાજનજી, આ રિયલી એપ્રિશિએટ ધીસ ઓનેસ્ટી, કારણ કે ઇન્ડસ્ટ્રીમાં આટલી ઓનેસ્ટી સાથે આટલું બધું ખુલાસા સાથે બોલવું ખૂબ જ અઘરું હોય છે, પણ તમે આટલું સારી રીતે સમજાવી રહ્યા છો એની પાછળ પણ કામ છે. તો જ્યારે તમે રેરાની વાત કરી છે ત્યારે આ એક પ્રશ્ન મને ઊભો થાય છે, અત્યારે ઘણા બધા પ્રોજેક્ટ્સ ડીલે થયા છે, શું રેરા એમને એક રિલીફ આપી રહ્યું છે? શું આગળ પણ હજુ 6 મહિના 8 વર્ષની કોઈ રિલીફ મળી શકે છે? તમારી રેરા સાથે શું વાત થાય છે? અને મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે આગળ પણ ચર્ચા કરી હતી, જે પ્રોજેક્ટ રેરા સુધી નથી પહોંચતા એને પણ મેડલમાં તમે કન્ક્લુઝન પર લાવો છો, એ પરિસ્થિતિ કેવી છે અત્યારે? રેરામાં શું થયું કે રેરાના હિસાબે હું તમને જે કહેતો હતો ને, તમે મને થોડું જે હું કન્ટિન્યુ કરું છું, જ્યાં હું કહેતો હતો કે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી છે ને કે હમે રોટી કપડા ઓર મકાન, તમે સમજો કે તમને કોઈ જમવાનું આપે તો તમે શું કહો? અન્નદાતા સુખી ભવ. એટલે એ બિચારો તમને એક વખત નું જમવાનું આપે પણ તમે એને કહો કે અન્નદાતા સુખી ભવ. આવો હમે તો તમે જિંદગીભર રહેવા માટે ઘર આપીએ છીએ. અને તમે વિચાર કરો, હું જયારે આપણા જૂના લોકોએ કીધેલું છે કે એ ઘર બનાવીને જો અને પરણી જો, એટલે પરણવાનું જેટલું ત્રાસ હોય, એટલે જે લોકોને તકલીફ કાઢવી પડે લાઈફમાં બધું, કે તમે છોકરાઓ થાય, છોકરાઓ મોટા થાય, તમને તકલીફ આવે, તકલીફમાંથી બહાર આવો, એવી રીતે ઘર બનાવતી વખતે બી એટલી જ તકલીફ છે. અમે તમને એ બધું પ્લેટર ઉપર આપીએ છીએ, પ્લેટર ઉપર. હા, હું તમને જેમ કીધું કે અમારામાંથી લોકો થોડા ઘણા ખોટા લોકો હતા, એ લોકોએ ખોટું કર્યું, પણ એ ખોટું કરવામાં પ્રોબ્લેમ શું છે કે ખાલી અમે નજરમાં આવીએ છીએ, અમારી પાછળ ઘણા લોકો હતા. જો એક માણસ કોઈ ખોટું ના કરી શકે, જે ખોટું થયું એમાં પાછળ ઘણા બધા હતા, તો મને એમાં જવું નથી, પાસ્ટમાં જવું નથી, હું તો ફ્યુચરમાં જોવા વાળો માણસ છું. હું કીધું હવે એ બધું બંધ થઈ ગયું. અને હું ઈચ્છું છું કે અમને આજે આ ઇન્ડસ્ટ્રીમાં વી આર નોટ ટ્રીટેડ વિથ રિસ્પેક્ટ. તો મારું સૌથી પહેલા એજન્ડા છે કે અમને લોકો કહે કે મને ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટસ જોઈએ છે, મને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસ જોઈએ છે. હું કહું છું કે અમને રિસ્પેક્ટેબલ સ્ટેટસ જોઈએ છે. અને રિસ્પેક્ટેબલ સ્ટેટસ છે ને કે અમને પોતે લાવવું પડશે. અને અમે અમારી આખી નેરડકો જે સંસ્થા છે એમાં બધા આવી ગયા, નિરંજન હિરાનંદાની આવી ગયા, ડીએલએફ આવી ગયું, ટાટા આવી ગયું, મહિન્દ્ર આવી ગયું, એલએનટી આવી ગયું, ગોદરેજ આવી ગયું, બધા વડપ્રધાન છે, પ્લસ બધા ડેવલપર બી છે. આજે અમારા 5,500-6,000 મેમ્બર છે. તો એ બધાનું હવે એક ધ્યેય છે કે આપણે ભાઈ આપણી પાસે પૈસા છે, બંગલા છે, ગાડી છે, બધી ચીજ છે, પણ જે રિસ્પેક્ટ નથી ને એ રિસ્પેક્ટ કમાવાનું છે. આ પહેલું અમારું સ્ટેપ છે. અને બીજું તમે જે મને રેરાનું પૂછ્યું, રેરામાં શું થયું છે કે આજે અમે મકાન ડીલે કરીએ એટલે કન્ઝ્યુમર અમને કહે કે તમે ઇન્ટરેસ્ટ આપો, રેરા ઓથોરિટી કહે કે નહીં નહીં તમે આ ખોટું કર્યું, ડીલે કર્યું, તમને પેનલ્ટી લગાડું, ઇન્ટરેસ્ટ લગાડું. પણ અમારું જયારે પ્લાન નથી પાસ થતું, તમે માનશો નહીં, આજે બી તમે જો એપ્રુવલમાં બી ભલે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે એમાં બી જેટલું આપણે કહીએ ને, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જયારે અજય મહેતા સર હતા ત્યારે બહુ સારું ચાલ્યું હતું, પણ હવે કોરોના આવ્યું, કોરોનામાં પ્રોબ્લેમ થયું, એટલે ઓલું કહેવું ને કે એક ગેપ પડી ગયો. ગેપ પડ્યા પછી પાછા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે પહેલા જે ચાલુ થયું એના કરતા ઇમ્પ્રુવમેન્ટ થવું જોતું હતું, એના બદલે હવે પહેલા કરતા નીચેની સ્તરે આવ્યું છે. એમાં મને ખબર છે કે હું જયારે કહું તો ઘણા બધા ઓફિસર મારાથી નારાજ થાય, પણ મારું કહેવું એવું છે કે ભાઈ આપણે ઇન્ટ્રોસ્પેક્ટ કરવું જોઈએ. હકીકતમાં જયારે તમે કહો બિલ્ડર પોઝિશન નથી આપતો તો કેમ નથી આપતો? કેમ કે એના ઘણા બધા ઠેકાણે પરમિશન અટકી હોય. એન્વાયરમેન્ટમાં બી આજે આપણું જે નવું જીઆર આવ્યું છે એ હજી થયું નથી. શું થાય કે આપણે એન્વાયરમેન્ટલ લિસ્ટ, એ લોકોને એમ લાગે છે કે ભાઈ અમે બધું ખોટું જ કરીએ છીએ. અમે કોઈ ચીજ ખોટું કરવા માંગતા નથી, અને જે ખોટું કરે છે એને અમે સપોર્ટ નથી કરતા. એટલે મારું આ તમારે પ્લેટફોર્મ ઉપર એકદમ ક્લેરિટી છે કે કોઈ માણસ ખોટું કરીને આવ્યું હોય તો હું એને કોઈ ચીજ હેલ્પ નથી કરતો કે બચાવતો નથી. હા, પણ એટ ધ સેમ ટાઈમ એના ઉપર અન્યાય થતો હોય તો 100% એઝ અ નેશનલ પ્રેસિડેન્ટ મારું રિસ્પોન્સિબિલિટી છે, મારું ધર્મ છે અને મારું ફરજ છે કે હું એ માણસ સાથે ઉભો રહું. તો રાજનજી, હું જાણવા માંગીશ કે તમે જો છેલ્લા 1-1.5 વર્ષમાં અમુક પ્રોજેક્ટ્સ તો ફરી પાછા પાટા પર આવી ગયા છે, વર્કર્સ કામ કરી રહ્યા છે, પણ ઘણા બધા એવા પ્રોજેક્ટ્સ છે જે સ્ટોલ છે, અથવા તો ઘણા બધા ડેવલપર્સ પોતાની બિલ્ડિંગ અડધી બનાવીને હવે બનાવી શકવાની ક્ષમતામાં નથી. શું આના માટે કોઈ તમે પગલાં ભરવાના છો, તમે સપોર્ટ આપવાના છો? કઈ રીતની મદદ તમે અત્યારે ડેવલપર્સને કરી રહ્યા છો? નેરડકો છે ને કે નેરડકો એક ઓર્ગેનાઇઝેશન છે, તમે સમજો. આજે આમાં કાંઈ બી કરવું હશે ને તો સરકારે જ કરવું પડે. કેમ કે આજે જે પ્રોજેક્ટ સ્ટક થઈ ગયા કે જે પ્રોબ્લેમમાં આવ્યા એમાં ખાલી ડેવલપર રિસ્પોન્સિબલ નથી. તમને આજે કહું તો નોઈડામાં બધાને ખબર છે કે શું પ્રોબ્લેમ થયું કરીને.
તો હું એ તમારા ચેનલ ઉપર એ કહેવાનો જ હતો કે શું પ્રોબ્લેમ થયું. મારું શું કેવું છે કે તમને બધાને એમ લાગે છે કે પ્રોજેક્ટ કમ્પ્લીટ નથી થયું, તો અમે છેલ્લે અમે સામે દેખાઈએ છીએ, ડેવલપરનો વિચાર કરો. આજે હું તમને કહું કે અમારા કેટલાય લોકોના પ્લાન પાસ થયા પછી, સમજો કોઈ ડિફેન્સનું લો આવે, એન્વાયરમેન્ટનું કોઈ બી લોમાં એ લોકો ચેન્જ કરે, સીઆરઝેડનું કરે કે નેવીનું કરે, ઓર હમણાં તમે વિચાર કરો તો હમણાં નવી સેન્ચુરી બનાવી ફ્લેમિંગોની, ફ્લેમિંગોની સેન્ચુરી, સમજો કોઈ બી જે બી સેન્ચુરી બનાવો અને સ્ટેટ ગવર્મેન્ટ કામ ના કરે તો સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ છે કે જેમ સેન્ચુરી બનાવો ત્યાં એ દિવસે જે જ્યાંથી બનાવ્યું, જે સ્પોટ નાખ્યું ત્યાંથી 10 કિલોમીટર, તમે વિચાર કરો કોઈ બી સિટીની અંદર 10 કિલોમીટર સર્કમફરન્સ, એટલે એ લોકો ઇન્ક્રોફલાઈઝ, એ હિસાબે 10 કિલોમીટર ગણે તો કયા સિટીમાં કામ થાય તમે વિચાર કરો. તો એમાં શું થાય કે કોઈ કોઈને કહેતું નથી, બીજું કોઈ કામ નથી કર્યું, અમારું પ્લાન નથી પાસ થયું, અમને એન્વાયરમેન્ટની એનઓસી નથી મળ્યું, અમને સિવિલ એવિએશનની નથી મળ્યું, અમને ડિફેન્સની નથી મળ્યું, એનું જવાબદાર ખાલી ડેવલપર છે. આજે વર્ષોથી કેટલાય ઠેકાણે બંધ છે. તો આ સૌથી પહેલા હું એના ઉપર કામ કરવાનું છું કે સૌથી પહેલા આ બંધ થાય. એક વખત તમે પરમિશન આપ્યું, પરમિશન આપતી પહેલા તમને જે કહેવાનું છે એ કહો. તમે પરમિશન આપ્યા પછી અમે ફ્લેટ વેચીએ તો ઓલો બાયરનો શું ગુનો? તમે ખાલી અમને રિસ્પોન્સિબલ પકડો, તો અમને રિસ્પોન્સિબલ પહેલા બીજાને બી પકડવું જોઈએ શું છે શું નથી કરીને. આ પહેલી વાત. બીજી વાત શું છે કે જો આ નિર્મલા સીતારમણ આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર છે, એ લોકોએ પહેલ કરીને આપણું 25,000 કરોડનું સ્વામીનું ફંડ તૈયાર કર્યું, પણ એ સ્વામીનું ફંડ 25,000 કરોડ ઇઝ નોટ ઇનફ, નોટ એટ ઓલ ઇનફ. તમે સમજો આજે કેમ કે એટલા એટલા એન્ટાયર કન્ટ્રીમાં જ્યાં જ્યાં છે, અને પહેલા જેટલા પ્રોજેક્ટ પ્રોબ્લેમમાં હતા કોરોનાના હિસાબે, તો એ લોકો તો અમે કહેતા હતા ને કે અમે હોસ્પિટલમાં હતા કોરોનાના હિસાબે, અમે બધા આઈસીયુમાં વયા ગયા, અને ઘણા બધા આઈસીયુમાં હતા એ લોકો વેન્ટિલેટર ઉપર વયા ગયા. એટલે આ હું તમને કોરોનાની લેંગ્વેજમાં સમજાવું છું, પણ એમાં તમે સમજો અમને જે જોઈએ છે, લાઈફ સેવિંગ ડ્રગ ના આપો તો અમે 100%. અને બીજું હજી એક સમજો તમે કે કોઈ બી પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટની જંત્રી કુંડલી જે એમાં પ્રોબ્લેમ છે બધી ચીજ ડેવલપરને ખબર છે. વેધર યુ લાઈક ઇટ, વેધર યુ ડોન્ટ લાઈક ઇટ, વેધર યુ હેટ ઇટ, યુ હેવ ટુ કીપ ધ ડેવલપર અલાઈવ, બીકોઝ હી ઇઝ ધ પર્સન. એ માણસ છે આજે તમને જે જોઈએ છે ઘર બનાવી આપે છે. જે હું કહું છું કે તમે આજે અમે હજારો લાખો મકાન બનાવીએ છીએ, તમે એક ઘર કોઈને કહો કે એક ઘર બનાવી આપો, મને નામ ન કહેવું. આ જે બધા કે કન્ઝ્યુમર ફોરમ વાળા હતા, હું એને કીધું કે તમને એક કામ કરો, હું તમને ફાઇનાન્સ બી કરી દઉં, જગ્યા બી ગોતી દઉં, તમે એક બિલ્ડિંગ બનાવો ચાલો, એટલે ફાઇનાન્સ અને જગ્યા ગોતવાનું તમારું કામ ઇઝી કરી દઉં, તમે ખાલી એક બિલ્ડિંગ બનાવીને બતાવો. એ લોકો કે છે 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 તે અમારું કામ નહીં. અરે પણ એ કહેવાનું બહુ ઇઝી છે, તો અમે કરીએ છીએ તો તમે અમને ગાળ આપવાને બધા. અમારે જે ખોટા છે એ લોકોને 100% તમે ગાળ આપો, ઓન ધ કોન્ટ્રી જે ખોટા હોય તમે અમને કહો, અમે બી અમે કોશિશ કરશું કે એને સીધા કરવાનું. કેમ કે અમે એને કહેશું, જયારે બી તમે કહો કે કોઈ બી તમે ભૂલ કરી હોય તો માણસ એને પહેલી વખત બીજી વખત ત્રીજી વખત માફ કરે છે. રેગ્યુલર ભૂલ કરે એને કોઈ માફ નથી કરતું, અને રેગ્યુલર ભૂલ કરવા વાળા હવે રેરા પછી નીકળી ગયા, બીકોઝ ફ્લાય બાય નાઇટ ઓપરેટર જે હતા દે કેનોટ સર્વાઈવ ઇન ધ રૂલ ઓફ ઇરા ઓફ રેરા. તો આમાં તમે જે પૂછ્યું, તમે જે પૂછ્યું એનું જવાબ એવું છે કે આ 25,000 કરોડ એવા ઓછામાં ઓછા 8-10 ફંડ જોઈએ છે, અને એ ફંડમાં બી અમને બીજું કાંઈ જોતું નથી, ખાલી ECLGSમાં જેમ ગવર્મેન્ટે અમારી લોનની સિક્યુરિટી આપી એવી રીતે સિક્યુરિટી આપે. તમે કહું ના કે આ ગવર્મેન્ટે બહુ જ સારું કામ કર્યું કે અમારી પાસે જેટલું આઉટસ્ટેન્ડિંગ લોન હતું લોકોનું, એટલે લોન એમાઉન્ટ હતું, એના 20% અમને ECLGS તરીકે આપ્યા. આજે હું તમને કહું એ ના કર્યા હોત ના બધા ડેવલપર ઇન્ક્લુડિંગ મી, મને કાંઈ એમાં શરમ નથી કહેવાનું, ECLGS ના પૈસા ન મળ્યા હોત ના તો અમે બી હોસ્પિટલમાં દાખલ થવાની પરિસ્થિતિમાં જ હતા. એટલે અમારે બી આજે લાગે છે, પણ એ જે આવા આવા પગલા સરકાર ન ઉપાડે. તમે આજે વિચાર કરો, હું કોઈ ચીજને કમ્પેર નથી કરવા માંગતો, પરદેશમાં તમે જો કેટલા જણે કેટલા બધા ઈસોપ્સ આપ્યા છે, કેમ કે આ કોરોના જે આપતી આવી ના લેવાની જરૂર છે, અને તમે પણ એમાં સપોર્ટ આપશો એવી પણ અપેક્ષા છે. એક નાનકડો વિરામ લઈ લઈએ અને ત્યારબાદ આપણે આ ચર્ચાને આગળ વધારીએ. We'll be right back.
સ્વાગત છે. ત્યારે આજે આપણે ઇન્ટરેસ્ટિંગ ચર્ચા કરી રહ્યા છે રાજન બાંદેલકર સાથે. ત્યારે રાજનજી ફરી એકવાર આપનું સ્વાગત છે. અને જે રીતે હું કહેતી હતી કે તમે આવ્યા ત્યારબાદ થોડા બદલાવ આવ્યા છે અને એમાં મેં બદલાવ જોયો છે, તમે એક માહી કરીને લોન્ચ કર્યું છે, કારણ કે મહિલાઓનું યોગદાન તમે જો રિયલ એસ્ટેટમાં હવે ધીરે ધીરે વધી રહ્યું છે અને તમે એને રેકગ્નિશન આપ્યું છે, આ માહી શું છે, કઈ રીતે કામ કરશે? જો આજે શું થયું કે અમારું આ ઇન્ડસ્ટ્રી છે ને, પહેલા તો અનઓર્ગેનાઇઝ હતી. અને તમને ખબર છે, મને નામ નથી કેવું, 30 વર્ષ પહેલા તમે ગણવા જાઓ, 30-40 વર્ષ છે, તમે કયા ડેવલપર નું નામ ગણવા જાઓ તો તમને ખબર હતું કોણ ડેવલપર થતું. પણ ઈ ઇરા ચેન્જ ધીરે 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 ચેન્જ થતું ગયું. હવે તમે ગણો કે જે બી ડેવલપર તમે ગણો, તો આજે ટાટા વાળો છે એ આવી ગયો રિયલ ઇસ્ટેટમાં, એલએનટી છે, એલએનટી આવી ગયા, શાહપુરજી બાલુંજી આવી ગયા, ગોદરેજ આવી ગયા, મહિન્દ્રા આવી ગયા, ડીએલએફ છે, લુણા છે, હિરણનાની છે, રહેજા છે. એટલે હું તમને કહું ને કે હું તમને અમારું નામ તો આવે જ નહીં. એટલે અમારું નામ અમે ગણવા જઈએ તો કદાચિત અમારા પહેલા 50 લોકો એવા આવે કે જેનું બધા, એટલે એન્ટાયર કન્ટ્રી એ લોકોને ઓળખે છે ડેવલપર તરીકે. અને એનાથી શું થઈ ગયું, એક અમે જે કહેતા હતા ને કે અમને એક જે લોકોનું રેસ્પેક્ટ જોઈએ, રેકગ્નિશન જોઈએ, એ બધું આવતું થઈ ગયું. પહેલા શું છે કે કોર્પોરેટ વાળા આવતા જ નહોતા આ ઇન્ડસ્ટ્રીમાં. કોર્પોરેટ વાળા કહેતા હતા કે નહીં નહીં, ધીસ ઇઝ એન અનઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રી, પહેલી વાત. બીજી વાત શું હતી, આજે આપણું ઇન્ડિયાના પોપ્યુલેશન તમે ગણો તો 50% મહિલા છે. તમે વિચાર કરો, વી હેડ કેપ્ટ પ્રેક્ટિકલી 50% ઓફ ધી વુમન ફોર્સ વિચ આર વર્કિંગ, વી હેવન્ટ ગિવન ધેમ ધ રિક્વાયર્ડ ઇમ્પોર્ટન્સ. એ લોકો કોણ હતા, કે થોડા ઘણા આર્કિટેક્ટ હતા, થોડા ઘણા વકીલ હતા, કે થોડા ઘણા રિસેપ્શનમાં કે સેલ્સમાં. પણ તમે બાકી કયો તો બાકીમાં એટલા નહોતા. ઇવન સાઇટ ઉપર બી મહિલાઓ કામ કરે તો એ લોકો બિચારા અનએજ્યુકેટેડ હતા, અનસ્કિલ્ડ હતા. તો અમે શું વિચાર કર્યું કે જો એ લોકોને આપણને લાવવું હોય, અને જે હું હમણાં જે વર્ક કરવા માંગુ છું કે ધ રિસ્પેક્ટેબલ સ્ટેટસ ફોર ધ ઇન્ડસ્ટ્રી. સી, ઇફ યુ કીપ હાફ ઓફ યુઅર પોપ્યુલેશન આઉટસાઇડ ધ ફ્રેમવર્ક, તો યુ કાન્ટ અચીવ રિસ્પેક્ટ. એન્ડ સી, બાય દેટ ગેટિંગ અ વુમન, ઇટ ઇઝ સેલ્ફ દેટ કે નારી શક્તિ આપણે કહીએ. કે અમારા દુર્ગાશંકર મિશ્રાએ કીધું કે આ જે કહે ને કે દુર્ગા અને શક્તિ એમ કહીએ ને, તો એ નારી શક્તિ તો એ આપણે લઈ આવે તો ઓટોમેટિકલી એનું આપણે એડવાન્ટેજ લેવું જોઈએ. અને એનાથી ફાયદો શું થાય કે નારી એટલે ઓલામાં જો મમતા આવી ગયું, કરુણા આવી ગયું, એનું કન્સર્ન આવી ગયું. કેમ કે તમને ખબર છે કે એ વન ફિમેલ હુ બિલ્ડ એન હોમ. તો આજે આપણને બી આ ઇન્ડસ્ટ્રીમાં ઓલા લોકો આવે એના થકી, જે અમારા ત્યાં લખ્યું ના હતું કે એમ લાગતું હતું કે અમે લોકો કન્સર્ન નથી, અમે લોકોનું ધ્યાન નથી રાખતા, એ બધી ચીજ લાવવામાં આ મારું ધ્યેય છે. અને મને આઈ એમ વેરી કોન્ફિડન્ટ કે આ લાવવાથી ઘણો ફાયદો થઈ જશે. ડેફિનેટલી, તો આમાં તો ફાયદો થશે જ, પણ સાથે ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થશે ને મહિલાઓને પણ ફાયદો થશે. પણ હવે આ એક મોટી જવાબદારી છે હવે, કારણ કે આપણે બહુ ઓછો સમય છે એટલે ઝડપથી હું આગળ વધવા માંગીશ. કઈ રીતની ઓપોર્ચ્યુનિટી આગળ તમે જોઈ રહ્યા છો, કયા નવા આસ્પેક્ટ તમે રિયલ એસ્ટેટમાં લાવશો, તમે આગળ શું જવાબદારી તમારા માથે છે અને તમે કઈ રીતે એને પૂર્ણ કરશો? આમાં હું તમને હજી એક કહી દઉં કે અમારું પહેલી નારી વુમન પ્રેસિડેન્ટ તારા સુબ્રમણ્યમ કરીને જેને અમે રાખ્યું છે, શી વોઝ વર્કિંગ ઇન એચડીએફસી એન્ડ શી ઇઝ એસોસિએટેડ વિથ નેરોકો સિન્સ 7-8 યર્સ. અને આમાં શું કહ્યું છે કે અમે એવી રીતે રાખ્યા છે કે જે વુમેન કામ કરવાના છે, એટલે હુ આર એકચ્યુઅલી વર્કિંગ ઇન ધ ઇન્ડસ્ટ્રી, એ લોકો જ મેમ્બર બની શકે. એટલે એવું નથી રાખ્યું કે ભાઈ કોઈ બી આપણે ખાલી બનાવવા માટે બનાવ્યું છે, પહેલી વાત. બીજી વાત, તમે જે મને પૂછો, તો મારી પહેલું જે તમને કીધું કે આ રિસ્પેક્ટેબલ સ્ટેટસનું એક પહેલું ઇસ્યુ છે. બીજું, આઈ વોન્ટ ઓલ ધ બિલ્ડિંગ્સ ટુ બી ગ્રીન બિલ્ડિંગ્સ, આઈ વિલ વર્ક ઓન દેટ. એટલે ગ્રીન બિલ્ડિંગમાં શું થાય કે આજે આપણે સમજો એનર્જી સેવિંગ થઈ જાય, વોટર કન્ઝર્વેશન થઈ જાય, આપણું રેન વોટર હાર્વેસ્ટિંગ થઈ જાય, આપણું રિસાયકલિંગ થઈ જાય સોલિડ વેસ્ટનું, બધાનું વોટર જે છે આપણું એ ટ્રીટમેન્ટ થઈ જાય. એટલે આપણે જે બધા આ લોકો જે વિચાર કરીએ છીએ કે આપણે ફ્યુચર જનરેશન માટે શું આપીએ છીએ. અધરવાઇઝ શું થાય છે કે વી આર ફેમસ ફોર કટિંગ ધ ટ્રીઝ એન્ડ ડિસ્ટ્રોઈંગ ઓલ ધ ગ્રીનરી એન્ડ કન્સ્ટ્રક્ટિંગ ધ બિલ્ડિંગ. વી આર ફેમસ ફોર ડુઈંગ કોન્ક્રીટ જંગલ્સ. સો વી વોન્ટ ટુ કમ આઉટ ઓફ ઇટ એન્ડ વી વોન્ટ ટુ ટેલ દેટ યસ, કે આજે જે ઘર બનાવવાનું છે એ ઘર એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે, પણ આપણે આપણા નેચરને કન્ઝર્વ કરીને ઘર બનાવીએ. સેકન્ડ થિંગ, આજે અમારે ત્યાં જયારે કહીએ કે વી આર ધ બિગેસ્ટ અનસ્કિલ્ડ એમ્પ્લોયમેન્ટ જનરેશન ગ્રુપ, આજે રિયલિસ્ટમાં તમે કહો કે આફ્ટર એગ્રીકલ્ચર રિયલિસ્ટ ઇઝ ધ સેકન્ડ હાઈએસ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશન, પણ શું છે કે બધા અનસ્કિલ્ડ છે. તો આઈ વોન્ટ ટુ ફોકસ ઓન સ્કિલિંગ એન્ડ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ફોર અસ ઇઝ અપ્રુવલ.
So I have requested and convinced majority of the architects who are senior architects. I told them, when a CA can certify 1,000 crore rupees or 10,000 crore or 1 crore rupees balance sheet, why can't a CA can approve a plan? So I am working with the government. I have requested Durga Shankar Mishra and Hardeep Singh Puri sir also, and we are going to present them a total format which way an architect can approve the plan. Okay. In RERA also, the biggest ambit in RERA's ambit, these approving authorities are kept out of it. So my request is that RERA cannot be complete or RERA cannot get the desired result unless and until we bring all these approving authority, let it be whoever it is, let it be environment, civil aviation, municipal corporation or state government, all the approving authorities should come under the ambit of RERA. ओके हवे मारो लास्ट सवाल छे ने क्रिस्प आंसर जोए छे मने के हवे फेस्टिवल सीजन आवी रही छे अत्यारे तमे जो फेस्टिवल सीजन मा लोको हजू घर खरीदवा बाहर आवशे तो तमे अत्यारे बधा डेवलपर्स मरीने नरेडको मरीने शू लागे छे के एक नवी अपॉर्चुनिटी देखाई रही छे डेवलपर्स माटे नवा लॉन्चेस जोवा मळशे अने शू फेस्टिवल डिस्काउंट पण जोवा मळशे जो हमणा तो शू थयुं तमे जोयुं हशे तो गया एक वर्षथी लास्ट ईयर आपणा महाराष्ट्र गवर्नमेंटे स्पेशली स्टॅम्प ड्यूटीनुं ફાયદો આપ્યો હતો તો અમે અજીમ તમારા ચેનલ તરફથી હાથ જોડીને અને બધા ગ્રાહકો તરફથી હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તમે ગયા વર્ષમાં કર્યું હતું હજી કોરોના ગયો નથી તો તમે જે ગયા વર્ષમાં કર્યું એ જ આ વર્ષે કરો એન્ડ આઈ એશ્યોર ઓન બિહાફ ઓફ ઓલ માય ફેલો ડેવલપર્સ કે જેટલું મહારાષ્ટ્ર ગવર્મેન્ટ સ્ટેમ્પ ડ્યુટીમાં ઓછું કરશે ને એટલું અમે કરશું પણ સમજો મહારાષ્ટ્ર ગવર્મેન્ટ જે કરે એનું ગવર્મેન્ટનું ડિસિઝન છે પણ ટિલ દેન વી આર told all the developers, because when the customer is come, see today it is buyer's market, and my one more biggest aim is that I want to make treat customer as king, because always we said that it is in the book, it is written that customer is king, but in real estate also we want to make customer feel like a king. So 101% we are looking forward, because Dasara bhi aave chhe, Diwali bhi aave chhe, એના પછી તમે કહો કે ક્રિસમસ એટલે આ હવે ઓક્ટોબર પછી બધા ફેસ્ટિવલ સીઝન ચાલુ થઈ જાય છે હજી એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ તમને કહી દો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વોન્ટ્સ ટુ હેવ અ ઓલ ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સ ઇન કશ્મીર બીકોઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વોન્ટ્સ ટુ શોકેસ કશ્મીર ટુ એન્ટાયર વર્લ્ડ અને વર્લ્ડમાં તમે કહો તમે બધા આપણે જોઈએ છીએ આપણે કહીએ છીએ કે સ્વિટ્ઝરલેન્ડની કમ્પેરિઝનમાં આપણે કશ્મીર છે તો આપણી પાસે જે ઘરમાં વસ્તુ છે એને આપણે લોકોને બતાડીએ તો 100% એનું બેનિફિટ આખા કન્ટ્રીને બી થાય અને કશ્મીરને બી થાય હા તમે ઘણો ઇનોવેટિવ જવાબ આપ્યો છે અને આ નવી પહેલ ઘણી સારી લાગી રહી છે આના પર આગળ પણ ડિટેલ જાણતા રહીશું પણ આજે ખૂબ ખૂબ મજા આવી તમારી સાથે વાત કરીને ઘણા વખતે વાત કરી ફરીથી આપને કોંગ્રેચ્યુલેશન્સ પ્રેસિડેન્ટ બનવા માટે અને હોપફુલી આગળ વધારે સારા નવા ઘરો પણ જોવા મળે અને ડિસ્કાઉન્ટ્સ પણ જોવા મળે ખૂબ ખૂબ આભાર સર થેન્ક યુ સો મચ થેન્ક યુ તો તમે જો હતા રાજન બાંદલકર નરેડકો ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને અત્યારે આપણે ઘણી ઇન્સાઇટફુલ ચર્ચા કરી કે અત્યાર સુધી સિચ્યુએશન શું છે અને હવે શું કરવાની જરૂર છે તો આ જ પહેલ સાથે પ્રોપર્ટી ગુરુમાં હાલે આટલું જ વધુ અપડેટ માટે જોતા રહો સીએનબીસી બજાર નમસ્કાર.